વેલકમ બેક હેલ્મેટ મુદ્દે સુપ્રીમની કમિટીને રાજ્ય સરકારે જવાબ આપ્યો છે હેલ્મેટના કાયદામાં ઢીલ કરવી એ રાજ્ય સરકારનો અધિકાર છે તેઓ પોતાના જવાબમાં કહ્યું તેમણે કહ્યું કાયદાની મર્યાદામાં રહીને જ ગુજરાતે આ નિર્ણય લીધો છે અને જો જરૂર લાગશે તો ફરીવાર હેલ્મેટનો કાયદો અમે લાગુ પણ કરીશું હેલ્મેટના કાયદામાં ઢીલ મુદ્દે સરકારે ટીકા પણ કરી હતી ત્યારે સરકારની ટીકા સુપ્રીમ કોર્ટે કરી હતી ત્યારે કડક કાયદો હેલ્મેટનો રાજ્યભરમાં લાગુ થતા રાજ્યભરમાં તેનો વિરોધ થયો હતો અને ત્યારબાદ હેલ્મેટ ના કાયદામાં રાજેન્દ્ર વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે રાજેન્દ્ર સરકારની એક સમયે ટીકા થઈ સરકાર પાસે જવાબ માંગવામાં આવ્યો કે હેલ્મેટના કાયદામાં ઢીલ કઈ રીતે આપી સરકારે હવે આ કમિટીને એક જવાબ સોંપ્યો છે આ જવાબની અંદર કઈ કઈ માહિતીનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે સુપ્રીમ કોર્ટની રોડ સેફ્ટી જે કમિટી છે એને રાજ્ય સરકાર પાસે જવાબ માંગ્યો હતો કે હેલ્મેટનો કાયદો કેમ મરજીયાત કરવામાં આવ્યો હતો રાજ્ય સરકારે જે સમિતિ છે એની સમક્ષ જવાબ રજૂ કર્યો છે કે જે રોડ એન્ડ સેફ્ટી એક્ટ છે એ હેઠળ રાજ્ય સરકારને રાઇટ છે કે એ જે કાયદો છે એમાં ફેરફાર કરી શકશે પરંતુ રાજ્ય સરકારે એ પણ જવાબ આપ્યો છે કે જ્યારે રાજ્ય સરકારને લાગશે કે હેલ્મેટનો કાયદો લાગુ કરવામાં આવે ત્યારે તેઓ હેલ્મેટનો કાયદો લાગુ કરશે પરંતુ અત્યારે જે સુપ્રીમ કોર્ટની જે સમિતિ છે અને રાજ્ય સરકાર છે એ હેલ્મેટ મુદ્દે આમને સામને આવી ગયા છે સુપ્રીમ કોર્ટની સમિતિનું કહેવું છે કે જો બધા જ રાજ્ય ભારત દેશના અન્ય રાજ્ય જો હેલ્મેટના કાયદાનો અમલ કરતા હોય તો ગુજરાત રાજ્ય કેમ અમલ નથી કરતું અને કયા કારણોસર આ મરજીયાત કરવામાં આવી રહ્યું છે બીજી ગુજરાત રાજ્ય ઉપર અપેક્ષાઓ એવી છે કે ગુજરાત રાજ્યને સમગ્ર દેશનું એક મોડર રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે વડાપ્રધાન પણ ગુજરાતના છે ગૃહ કેન્દ્રીય ગૃહમંત્રી પણ ગુજરાતના છે તો અન્ય રાજ્યો પર એની વિપરીત અસર થઈ રહી છે ખાસ કરીને વાત કરીએ તો ગુજરાત એવું રાજ્ય છે કે જેને પહેલી હેલ્મેટ કાયદાને મરજીયાત કર્યું છે અને એની અસર અન્ય રાજ્યોમાં પણ થઈ રહ્યા છે જે ભાજપ શાસિત રાજ્યો છે ત્યાં પણ એની અસર થઈ રહી છે અને કોંગ્રેસ શાસિત જે રાજ્યો છે ત્યાં પણ આની વિપરીત અસર થઈ રહી છે આ તમામ બાબતે કેન્દ્ર સરકારની પણ ક્યાંક ને ક્યાંક જે બદનામી થતી હોય એ પ્રકારની માહિતી જોવા મળી રહી છે એટલે આ તમામ બાબતો વચ્ચે રાજ્ય સરકારે પોતાના બચાવ માટે જે સમિતિ છે એને જવાબ આપી દીધો છે પરંતુ જે નગરપાલિકા મહાનગરપાલિકાના જે ચૂંટણી આવી રહી છે અને ખાસ કરીને હેલ્મેટનો કાયદો જ્યારે લાગુ કરવામાં આવ્યો ત્યારે શહેરી વિસ્તાર એટલે કે મહાપા નગરપાલિકા વિસ્તારમાં સૌથી વધુ વિરોધ થયો હતો ખાસ કરીને રાજકોટ અમદાવાદ જેવા શહેરોમાં એનો વિરોધ થયો હતો અને એ બાબતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ હેલ્મેટનો કાયદો જે જે છે એ મરજીયાત કર્યો હતો અને એના આધારે જે સુપ્રીમ કોર્ટની રોડ સેફ્ટી જે કમિટી છે એને જવાબ પણ માગ્યો હતો હવે રાજ્ય સરકારે જવાબ સમિતિ અગર આપી દીધું છે અને રાજ્ય સરકાર જ્યાં સુધી આ ચૂંટણી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી હેલ્મેટ જો જે કાયદો છે એ ફરજીયાત નહીં કરે જી બિલકુલ રાજેન્દ્ર આભાર તમામ જાણકારી માટે